સ્પેશિયલ ચાઇલ્ડને આત્મનિર્ભર કરવા માટે એક પિતાએ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. સુરત શહેરમાં મન બુદ્ધિ અને દિવ્યાંગ બાળકો પાસે દીવડા બનાવીને આત્મનિર્ભર કરવા શરૂઆત કરે છે. સુરતની ખાનગી ટ્રસ્ટ દ્વારા અને એમેઝોનના ફેરા મારતા સેલ્સમેન એવા પિતા દ્વારા સ્પેશિયલ ચાઇલ્ડને આત્મનિર્ભર બનાવવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દીવડા બનાવતો આ સ્પેશિયલ ચાઇલ્ડ જુદા જુદા પ્રકારના ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી દીવડાઓ બનાવીને નજરે ચડ્યો છે. મોટા પ્રમાણમાં દેખાતા આ તમામ દીવડાઓ શારીરિક તકલીફ ધરાવતા દિવ્યાંગ બાળક અને તેના પિતાની સાથે ખાનગી ટ્રસ્ટ મહિલા ફાઉન્ડરની મદદથી બનાવી રહ્યો છે. આ દીવડામાંથી જે પણ રૂપિયાની કમાણી થાય છે તે દિવ્યાંગ બાળકને સમર્પિત કરવામાં આવે છે. દિવ્યાંગ બાળકો માટે કામ કરી રહેલી ખાનગી સંસ્થા છેલ્લા 11 વર્ષથી સ્પેશિયલ બાળકો માટે કામ કરી રહી છે. આવા બાળકોને રોજગારી આપી રહ્યા છે અને આત્મનિર્ભર બનાવવી તેને સતત મદદ કરી રહ્યા છે. અને રાજ્યના ગૃહમંત્રી દ્વારા પણ વિનંતી કરવામાં આવી કે ઓનલાઈન ખરીદી કરતા આવા જરૂરિયાતમંદ લોકો પાસેથી ખરીદી કરીએ તો ગરીબો પણ સારી રીતે દિવાળી ઉજવી શકે. હું આ દીવામાં હવન સામગ્રી, જવ, તલ, કપૂર, ગુગળ આ બધી વસ્તુઓ ઉમેરું છું અને આ વસ્તુ આ દીવા ઘરમાં કરવાથી કે દરેક ઘરની નેગેટિવિટી દૂર થાય છે, પ્લસ ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે. અને કહેવાય છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ રહેલો છે. ગાયમાં ગાયના ગોબરની અંદર લક્ષ્મીનો વાસ હોય છે. આ દીવા કરવાથી પણ આપણા ઘરમાં એક હવન કરીએ તેટલું પુણ્ય આપણને પોતાને મળે છે, જે આ વસ્તુ ઘરમાં એ થઈ શકે છે. આ દીવાની શું વિશેષતાઓ રહે છે, અલગ અલગ કઈ રીતના બનાવો છો? હું આ દીવા અલગ અલગ રીતના દીવા બનાવું છું કે દિવાળી માટેના પણ દીવા, કે દિવાળીની અંદર આપણે તેલપુરીને જે ઘરમાં દીવા પ્રજ્વલિત કરીએ છીએ તે દીવા પણ બનાવું છું. ગોબરના આયરા કે આપણે એકલા ગોબરના દીવા પ્લસ બીજા કે ગુગળને એવી રીતે નાખીને જે હવન કરીએ છીએ તે ગુગળના દીવા છે, ગુગળ ભરેલા દીવા, આવી રીતે 3-4 જાતની હું પ્રોડક્ટ આમાં બનાવું છું. કઈ રીતનું તમારું કઈ રીતનું છે? આજે આપણે બાળકો છે તે સ્પેશિયલ બાળકો છે, જેમાં મન બુદ્ધિના આપણે જે કહીએ છીએ પણ એકચ્યુઅલી મન બુદ્ધિના નહીં, કારણ કે આપણે જે ગોબરની પ્રોડક્ટને આજ સુધી વિશે જાણ્યું જ નથી. અને ગાયને આપણે જે રીતે આજે પ્રોત્સાહન કરીને ઉપર લાવવા માંગીએ છીએ તો મને એવું લાગે છે કે આપણે ગાયમાંથી જે આ વિવિધ પ્રોડક્ટો મારા બાળકો બનાવી રહ્યા છે અને એને આપણે વધારે પ્રોત્સાહન આપીએ તો વધારે સારું. દિવાળીમાં દીવડાઓ બનાવે છે, શું કહે? દિવાળીના દીવડાઓ બનાવ્યા છે અને એની સાથે આપણે જે પ્રોસ્પરિટી એટલે કે ઘરની આર્થિક સમૃદ્ધિ અને ઘરનું વાતાવરણ શુદ્ધ થાય એના માટે આ દીવામાં હવન સામગ્રીને બધું નાખીને બનાવવામાં આવ્યું છે. અને અમે ભવિષ્યનો એવો પ્લાનિંગ છે, ભવિષ્યની એવી વિચારણા છે કે આ રીતના સ્પેશિયલ બાળકોને લઈને મોટો વર્કશોપ બનાવવામાં આવે. કારણ કે તમે જોશો કે આમાં ગણપતિથી માંડીને તોરણથી માંડીને લગભગ અમે 150-200 જાતની વસ્તુઓ બનાવવા માટે ઈચ્છા ધરાવીએ છીએ. અરવિંદ રાઠોડ, GTV News, સુરત.